અમદાવાદથી ડાકોર ઉપડ્યા શ્રદ્ધાળુઓ ડાકોરના માર્ગ પર પદયાત્રીઓનો ભારે ઘસારો જય રણછોડના નાદ સાથે ડાકોરના ઠાકોરને મળવા આતુર કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોર ખાતે ફાંગણી પૂનમનું વિશેષ મહત્વ હોય છે જ્યાં ભૂખ તરસ થાક ભૂલીને રણછોડ રાયની ભક્તિમાં લીન થતા ભક્તજનો જોવા મળી રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે હોળીના તહેવારને લઈને રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે પગપાળા ચાલતા સંઘમાં નીકળી પડ્યા છે રણછોડરાય મહારાજને મળવા માટે જેના કારણે ડાકોરને જોડતા તમામ માર્ગો પર પદયાત્રીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અહીંયા શ્રદ્ધાળુઓનું મહાસાગર છલકાતો અનેરા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને શ્રદ્ધાના ભક્તિભાવ સાથે દ્રશ્યો જોતા આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ ખાસ કરીને અમદાવાદ તરફથી પદયાત્રીનો ઘસારો વધારે જોવા મળી રહ્યો છે જેના કારણે આ માર્ગ જય રણ છોડ માખણચોરના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો દોડી ધજા સાથે યુવાનો બાળકો અન્ય લોકો ડાકોર તરફ નીકળી પડ્યા છે પગપાળા કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોર ખાતે ફાગણી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ દિવસે ઠેક ઠેકાણે સી શ્રદ્ધાળુઓ પગપાળા અહીંયા ઉમટે છે શ્રદ્ધાના આ મહાસાગરમાં શ્રદ્ધાળુઓ તરબોળ બનીને ભક્તિમય લીન બની જતા હોય છે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ડાકોરના માર્ગો પર મહેરામણ ઉમટ્યું છે પદયાત્રીકો ભૂખ તરસ થાકને ભૂલીને જય રણછોડના ગોષ સાથે ડાકોરના થાકોરને મળવા આતુરતા જોવા મળી રહી છે ત્યારે પોલીસ પણ ખડેપગે જોવા મળી રહી છે પદયાત્રીઓની સેવા કરવા માટે વિવિધ પ્રકારની સેવાકીય સંસ્થાઓ પણ જોવા મળી રહી છે અને ચા પાણી નાસ્તો ભંડાર રહેવાની વ્યવસ્થા મેડિકલની સુવિધાઓ પણ જોવા મળી રહી છે ત્યારે ડાકોરના દ્વારે પૂનમના દિવસે શીશ નમાવવા માટે ભક્તો જોવા મળી રહ્યા છે જેમાં થાક અનુભવતા નથી અમદાવાદથી ડાકોર એંસી કિલોમીટર થાય છે અને આ એંસી કિલોમીટર કાપતા બે દિવસ જેટલો સમય લાગતો હોય છે ને બે દિવસ સુધી સતત આ રોડ ધા ધમધમતો જોવા મળી રહ્યો છે ત્યારે પચીસ વર્ષથી કેટલાય વર્ષોના વર્ષોથી લોકો પોતપોતાની રીતે ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હોય અને પોતાની કામના નામ ન હોવી જોઈએ તે પ્રમાણે તેઓ ભક્તિમય વાતાવરણમાં જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદ સીટીએમ સહિતના તમામ વિસ્તારોમાંથી પૂર્વ હોય કે પશ્ચિમ હોય પોષ વિસ્તાર હોય કે મધ્યમ કક્ષાનો વિસ્તાર હોય પરંતુ ડાકોરના દર્શન કરવા માટે અમદાવાદનો માર્ગ ધમધમતો જોવા મળી રહ્યો છે અને ભગવાનના ભજન કીર્તન કરતાં કરતાં ડાકોર આવી જાય છે અને એંસી કિલોમીટર અંતર કાપતા ભક્તજનોનું ગોળાપુર જોવા મળી રહ્યું છે ડાકોર તરફ આ માર્ગ આપ નિહાળી રહ્યા છો તે અમદાવાદથી ડાકોર તરફ શ્રદ્ધાળુઓ નો ભારે ઘસારો દર વર્ષે જોવા મળે છે ત્યારે આ વર્ષે પણ કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોરમાં રણછોડ કરવામાં ના રણછોડરાયના દર્શન કરવા માટે અને ફાગણી પૂનમનું વિશેષ મહત્ત્વ હોય ત્યારે ભક્તોને ભૂખ તરસ કે થાક પણ લાગતો નથી અને જય રણછોડના જય નાદ થશે જય ગોષ સાથે માખણચોરના નાદ સાથે પદયાત્રિકો એસી કિલોમીટરની પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદથી ડાકોરનો માર્ગ ભક્તજનોથી ધમધમાટથી ગુંજી ઉઠેલો જોવા મળી રહ્યો છે ત્યારે ભક્તો રણછોડરાયની ભક્તિમાં લીન થયેલા જોવા મળી રહ્યા છે